गुड मॉर्निंग ऑल ऑफ यू। अगाउ तमने माय फाइव सेंस करावी चुकी छू। ओके, आजे आपने करसु जोड़ का जोड़ो। हियर एटले के सांभळवु, तो अहींया कान ना पिक्चर जोड़े लई जावानु छे। सी एटले जोवु, तो आँख पासे लई जावानु छे। स्मेल एटले सूंघवु, तो नाक पासे लई जावानु छे। टेस्ट એટલે ચાખવું, તો જીભ પાસે લઈ જવાનું છે। આવી રીતે ટચ એટલે ટચ કરવું એટલે કે અડવું, તો એ આપણે આંગળી વરે લઈ જશું। આવી રીતે હવે અહીંયા એના સ્પેલિંગ દીધેલા છે અને અહીંયા એના પિક્ચર દીધેલા છે, તો એને પણ જોડવાના છે। આઈ તો આંખ, આવી રીતે ઇયર, તો ઇયરનો સ્પેલિંગ આર્યો, તો આવી રીતે નોઝ એટલે નાક, તો આવી રીતે ટંગ એટલે જીભ, તો આવી રીતે એને લઈ જવાનું છે। જીભના પિક્ચરને એના સ્પેલિંગ સાથે જોડવાનું। ઓકે, ફિંગર એટલે આંગળી, તો એને આવી રીતે। ઓકે, આ જોડકા જોડી લેજો, ચોપડી લઈ લીધી હોય તો। ઓકે, અને હવે આવી રીતે બોક્સમાં આપેલા શબ્દ અને ચિત્રોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો। આ બોક્સમાં સ્પેલિંગ દીધેલા છે, એના શબ્દ દીધેલા છે, અને આવી રીતે ખાલી જગ્યામાં ચિત્ર જોઈને લખવાનું છે। ઓકે, આ શું છે? ના, તો નોઝ, તો આઈ સ્મેલ વિથ માય નોઝ, હું મારા નાક વડે સૂંઘું છું। પછી આઈ રાઇટ વિથ માય હેન્ડ, હેન્ડ એટલે હાથ, આઈ રાઇટ વિથ માય હેન્ડ એટલે કે હું મારા હાથ વડે લખું છું। આઈ ટેસ્ટ વિથ માય ટંગ, ટંગ એટલે જીભ, ટેસ્ટ એટલે ચાખવું, સ્વાદની ખબર પડવી, એટલે કે આઈ ટેસ્ટ વિથ માય ટંગ, હું મારા જીભ વડે ચાખું છું। ઓકે, આઈ વોક વિથ માય લેગ, લેગ એટલે પગ, તો આપણે કેનાથી ચાલીએ? પગથી, તો આપણે પગથી ચાલીએ, તો આઈ વોક વિથ માય લેગ। પછી આઈ હિયર વિથ માય ઇયર્સ, ઇયર્સ એટલે કાન, આપણે કાન વડે સાંભળીએ છીએ। ઓકે, હિયર એટલે સાંભળવું, ઇયર્સ એટલે કાન। આવી રીતે આ બુકમાં તમે લઈ લીધી હોય ચોપડી, તો આવી રીતે મિસનો વિડીયો જોઈને લખી લેજો, અને જેમની પાસે ચોપડી નથી એ નોટબુકમાં 2 ટાઈમ્સ લખે। ઓકે,